નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ, અને ખેતીમાં કંઈક નવી પ્રવૃત્તિ કરતા હોય, નવી પદ્ધતિ અપનાવી હોય એવા મિત્રોની એ મુલાકાત આપણે લઈએ છીએ. ત્યારે મિત્રો, આજે આપણે વાત જે છે એ કરવાની છે ટામેટીના પાકની. ટામેટીના પાક એ ઘણો સંવેદનશીલ પાક, એટલે કે ઘણો જે છે એ સેન્સિટિવ પાક છે, કે એની અંદર જે છે એ ઘણી બધી કાળજી જે છે એ માગી લેતો પાક છે. ઉત્પાદનની અંદર પણ વાત જો કરીએ તો એના જેવું ઉત્પાદન બીજો પાક આપણને ઘણો ઓછો આપતો હોય, ત્યારે ટામેટી ઘણું બધું ઉત્પાદન પણ આપે છે, પણ એની કાળજી જે છે, વિશેષ કાળજી છે એ એમાં અંદર રાખવી પડતી હોય છે. ત્યારે આજે આપણે ટામેટીના પાક વિશેની માહિતી જે છે મેળવવાના છીએ, કે આ પાળા પદ્ધતિથી અને ખાસ કરીને જે છે એ ટેલિફોન પદ્ધતિથી જે આખી સિસ્ટમ ગોઠવી છે, તો આ શા માટે બનાવી છે, કેટલો ખર્ચ થાય છે, કઈ કયું બિયારણ વાવ્યું છે, કેટલું અંતર રાખ્યું છે, અને આમાંથી અંદાજે કેટલું ઉત્પાદન મેળવવાનું દેખાઈ રહ્યું છે, આવી સરસ મજાની માહિતી જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને ઘણા લાંબા સમયથી જે છે એ શાકભાજીની ખેતી કરે છે એવા અમારા મિત્રની મુલાકાત લઈએ છીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. મોટા ભાઈ, તમારું નામ? મારું નામ નરેન્દ્રભાઈ આંબાભાઈ માલવિયા, ગામ જસદણ, અને અમે ટમેટીનું વાવેતર કરેલું છે હાઇબ્રિડ બિયારણ. હા હા. જે વેરાયટી છે સિઝન્ટાની 1057, 1057 નંબરની વેરાયટી છે. હા હા. 1057 નંબરની ટમેટી વાવેલી છે, જે ટેલિફોન પદ્ધતિથી અને ડ્રીપ ઇરિગેશન પાળા પદ્ધતિથી વાવેલી છે. એનું વાવેતર કરતા પહેલા તમે પાયામાં કયા કયા ખાતરો જે છે આપ્યા છે, અને કયા કયા ખાતરો આપ્યા છે? અમે વાવેતર કરતા પહેલા પાયામાં ખાતરમાં એરંડાનો ખોળ, એરંડીનો ખોળ, હા, ડીએપી, ડીએપી, પોટાશ, પોટાશ અને સલ્ફર આપેલા છે. બરાબર, પાયામાં આપેલા? પાયામાં આપેલા છે. હા હા હા. અને પછી અમે પાળા બાંધી અને ફેર રોપણી કરેલી. બરાબર. એનું અંતર જે છે તમે કેટલું રાખ્યું છે, બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે? બે હાર વચ્ચે અમે અંતર 7 ફૂટનું રાખેલું છે. હા હા. અને બે છોડ વચ્ચે અંદાજિત 2 થી 2.5 ફૂટનું રાખેલું છે. 2 થી 2.5 ફૂટ જેવું અંતર રાખેલું છે. હા. એનું વાવેતર જે છે એ કયા સમયગાળાની અંદર તમે વાવેતર કર્યું હતું? અમે ટમેટીની ફેર રોપણી 7મા મહિનામાં કરેલી છે. 7મા મહિના? બરાબર છે. જુલાઈ મહિનામાં. જુલાઈ મહિનામાં. અને ધરું અમે જૂન મહિનામાં જાતે ધરું જે છે તૈયાર કર્યું છે. બરાબર. હવે આ ડ્રીપ ઇરિગેશન જે છે એનાથી જે છે એ આ પાકની અંદર શું અસર થાય? ડ્રીપ જે છે શા માટે તમે ડ્રીપ ઇરિગેશન ઉપર જે છે આ પાળા પદ્ધતિમાં ડ્રીપનું શું મહત્ત્વ છે, અને ટેલિફોન પદ્ધતિ શા માટે અપનાવી એ અમારા મિત્રોને વાત કરો. ડ્રીપનું મહત્ત્વ ટમેટીના અંદર એ છે કે એને પૂરતું જરૂરત મુજબ જ પાણી આપી શકીએ. બરાબર છે. અને પાળા એટલા માટે બનાવ્યા કે એની અંદર ભેજ જળવાઈ રહે, વધારે પાણી આપવું ન પડે. હા હા, બરાબર. અને માફકસર પાણી આપી શકીએ, સાથે એને જમીનમાં આપવાના જે વોટર સોલ્યુબલ ખાતર હોય તે ડ્રીપ દ્વારા આપી શકીએ. બરાબર છે. પછી જે ફૂગનાશક દવા ડ્રીપ દ્વારા આપી શકીએ, તો અમારે એને થડે થડે ડીલચિંગ ન કરવું પડે. હા હા, બરાબર. એટલા માટે અમે ડ્રીપ ઇરિગેશન અને પાળા પદ્ધતિ અપનાવી છે. બરાબર. ટેલિફોન પદ્ધતિ તમે શા માટે અપનાવી? અને ટેલિફોન પદ્ધતિ જે આ હાઇબ્રિડ બિયારણ છે એનો ફાલ પુષ્કળ લાગતો હોય, હા હા હા, તો જો જમીન ઉપર પડી રહે અને માટી લાગે, ટમેટાનો ફળને માટી લાગે, પછી નીચેથી કોઈ જીવાત લાગે તો ફળને ખરાબ કરે, ઈયળોનો અંદરથી ઉપદ્રવ થાય, આ નીચે ટેલિફોન પદ્ધતિથી ઉપર અમે બાંધી દઈએ ટમેટીને, ફળ ઉપર લાગે તો ફળ ખરાબ ન થાય, નીચે જમીન ખુલ્લી રહે, રોગ જીવાત ઓછી લાગે, હવાની અવરજવર સારી, હવાની અવરજવર સારી, દવાનો છંટકાવ જે છે વ્યવસ્થિત થઈ શકે, દવાનો છંટકાવ વ્યવસ્થિત થઈ શકે, એટલા માટે ટેલિફોન પદ્ધતિ આપણે. બરાબર છે. હવે હાલમાં જે છે એ તમે આ જે ટમેટી કરી છે એની અંદર કયા કયા રોગ જીવાત આવે છે, અને એના માટે તમે શું કરો છો? અત્યારે અમે ટમેટી કરી છે એની અંદર કાળી ચરબીને અને પીળિયાનો રોગ, પછી લીફ માઇનોર ની તકલીફ થાય છે. બરાબર છે. એના હિસાબે અમુક છોડ સુકાય છે, તો એના માટે અમે સાફ અને પછી ડાયથિન 45 ફૂગનાશક તરીકે ઉપયોગ કરીએ છીએ, પછી લીફ માઇનોર માટે પ્રોક્લમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે.
આ જે કાળી શરમી જે તમે કહો છો, એટલે કે પાનના ડાઘ જે પડે છે, જે ડાયબેક જે છે કે પાનમાં સુકારો આવે છે, તો આ તમે છંટકાવ કરવાથી કેટલું કંટ્રોલ થયું છે અને એના માટે હવે તમે શું પગલાં લેવાના છો? અત્યારે અમે આ સાફને મેન્કોઝેબ કાર્બોડાઇઝમ અથવા મેન્કોઝેબનો છંટકાવ કરીએ છીએ, પણ એટલે જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી. તો પછી હવે એનાથી આગળનું ખેતીવાડી ખાતાના સાહેબ અમારી મુલાકાતે આવ્યા, બોલાવ્યા હતા, તો એ અમને માર્ગદર્શન આપે, એ મુજબ અમે આગળની પ્રોસેસ કરીશું. બરાબર છે. મિત્રો, અત્યારે જે છે એ ટામેટીના પાકની અંદર એ આ જે આપણે કહીએ કે શરમીનો રોગ, જે કાળી શરમી જે આનાથી જે છે એ પાનની અંદર ડાઘ પડે અને બે ચાર દિવસ પાંચ દિવસ થાય એટલે છોડ જે છે એ આવી રીતનો સુકાય, એટલે કે આગળ વધતો જાય છે. તો એના માટે જે છે, એક તો ખાસ કરીને જ્યારે દવાનો છંટકાવ કરીએ તો સિસ્ટેમેટિક ફંગીસાઇડ એટલે કે છોડની અંદર જે ઉતરી જાય એવી દવાનો છંટકાવ આપણે કરીએ. એમાંય ખાસ કરીને જે સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ જે છે બજારમાં, જો કે તમે વાપરો છો સ્ટાન્ડર્ડ જ વાપરો છો, પણ જે છોડની અંદર જે છે એ આરપાર જઈ શકે એવો ગુણધર્મ ધરાવે, થોડીક મોંઘી થશે, પણ જે સારી કંપનીની અંદર આપણે બીએસએફ કંપનીનું જે છે કેબ્રિયોટપ, બરાબર, તો એનું પ્રમાણ જે છે એનો એકાદો છંટકાવ મારો. એ સિવાય જે છે એ બાયરનું જે છે એ નેટિવો, બરાબર, કે ટેબુકોના જો લઈને અંદર આવે છે તો એનો ઉપયોગ જે છે એ આપણે જો કરશું તો એનાથી આપણે ઘણો બધો ફાયદો થાય. એકાદ બે છંટકાવ જે છે એના મારશો તો આ જે કાળી શરમીનો જે રોગ જે છે, બરાબર, જે આપણા જે ડાઘ પડે છે એને આપણે અટકાવી શકશું. અને બીજું, ખાસ કરીને જ્યારે તમે દવાનો છંટકાવ કરો ત્યારે સ્ટીકરનો ખાસ કરીને આ સમયગાળાની અંદર ઉપયોગ ખાસ કરીને કરજો, જેથી કરીને લાંબો સમય સુધી દવા આપણે એની અંદર જળવાય, બરાબર. અને લિપ માઇનર માટે જે આપણે વાત કરીએ તો લિપ માઇનર માટે આપણે જે કહીએ છીએ ને કે લિપ માઇનર માટે જે તમે ઇમામી બેક્ટિન એટલે કે પ્રોક્લેમનો એનો ઉપયોગ કરો છો, એને જે તમે જે છે એ ફિપ્નોનિલનો પણ ઉપયોગ આની અંદર સારામાં સારું રિઝલ્ટ આપને આપી શકે છે. આ જે છે એ જે આપણી જે લિપ માઇનર જે છે કે એ બંને પાનની વચ્ચે જે છે એ ઘસરકા કરી અને એની અંદર જે છે એ રહેતી હોય છે, તો લિપ માઇનરનો પ્રશ્ન જે છે એ ટામેટીની પાકની અંદર ઘણો બધો રહેતો હોય છે, તો એનો પણ ઉપયોગ જે છે એની અંદર શોષક પ્રકારના જે આપણે પેસ્ટિસાઇડનો કહીએ છીએ એનો ઉપયોગ આપણે કરીએ તો એનો આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. ખાસ કરીને જે છે એ મૂળની અંદર જે આપણે દેવાની વાત કરીએ કે જો મૂળ સારા, છોડ સારો, તો જે છે એનું ગ્રોથ ને એવું બધું સારું થશે. તો એના માટે જે છે આપણા વોટર સોલ્યુબલ તમે કયા કયા ખાતરો ઉપયોગ કર્યા છે? અત્યારે તો અમે વોટર સોલ્યુબલમાં તો આપણે નથી કર્યો, વોટર સોલ્યુબલનો ઉપયોગ નથી કર્યો, પણ હવે જે છે એ આના આપણા જે કહેવાય કે જે ફોસ્ફરસયુક્ત ખાતરો જે 052-37 છે, 1744 છે, તો એનો ઉપયોગ જે છે એ કરવાથી જે એને ફોસ્ફરસ અને પોટાશની જે ઉણપ હોય તો એની અંદરથી મળી શકે. એ સિવાય આપણું મિક્સ માઇક્રોન્યુટ્રન્સ આવે છે જે છોડની વૃદ્ધિ વિકાસ માટે, બરાબર, તો એનો ઉપયોગ પણ એક પંપમાં 20 ગ્રામ જેવું નાખીને તમે છંટકાવ કરશો તો જે છોડની જે છે એ ગ્રોથ જે છે, જે તમે અત્યારે જે કહો છો કે જે અમે આવડા થાંભલા બાંધ્યા છે, આવડા તાર બાંધ્યા, પણ જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ થયો નથી, તો એનો પણ ઉપયોગ કરી શકો. સાથે સાથે મેં તમને એ પણ વાત કરી કે તમે જીવામૃતનો પણ ઉપયોગ કરો. જીવામૃત જે છે એ જો તમે ડ્રીપમાં એટલે કે વેન્સુરી દ્વારા જે છે એ 2.5 વીઘા દીઠ 1 બેરલ એ તમે 20 દિવસના ગાળે જો આપશો તો ચોક્કસ એમાં તમને એનો ફાયદો થશે. સાથે સાથે જે છે એ બીજી મારે તમારી પાસેથી એ વાત જાણવી છે કે તમે આ ટમેટીનો પાક જે વાવો છો તો એની અંદર અંદાજે જે છે એ ઉત્પાદન દેવાનું ક્યારે શરૂ થશે? અત્યારે અમારી ટમેટી જો સારો ગ્રોથ કરે અને વાતાવરણ અનુકૂળ આવે તો 9મા મહિનાની અંદર, નવેમ્બર, ઓક્ટોબર, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન ચાલુ થઈ શકે. સપ્ટેમ્બર મહિનામાં જે છે એ ઉત્પાદન એનું શરૂ થઈ જશે. ઉત્પાદન શરૂ થયા પછી કેટલા દિવસે જે છે એના આમાં તમે જે કેટલા વીઘામાં વાવ્યું છે અને કેટલું ઉત્પાદન આવવાનો તમને અંદાજ છે દરરોજના કે એક દિન અને એક દિના કાતરે તમે કેટલું ઉતરી શકશે એમ? અમારે 1 એકરનું વાવેતર છે તો અંદાજિત અમારે 30-40 ટન ઉત્પાદનની ગણતરી જે છે એટલું ઉત્પાદન જે છે એટલું મળશે, બરાબર. તમારું પાસે અત્યારે જે છે આ ટામેટીનું માર્કેટ તમારું કઈ જગ્યાએ, ક્યાં તમે ટમેટા જે ઉત્પન્ન થશે તો ક્યાં લઈ જશો અને કેવા ભાવ તમને અંદાજે તમારો શું ગોલ છે કે કેવા ભાવ તમને મળી રહ્યા? રાજકોટ છે, વિછિયા છે, અમારે જસદણ, વિછિયા, પછી બાબરા છે, ગોંડલ છે, બોટાદ, રાજકોટ, ત્યાં તમે માર્કેટ માર્કેટ કરી, બરાબર. અને એનું 20 થી
30 રૂપિયા જો અમને ભાવ મળી રહે કિલોનો ભાવ કિલોનો ભાવ બરાબર છે એટલે એનું ઉત્પાદન આમ એવરેજ જે છે એ તમે કઈ ગણતરી સાથે જે છે આ સારો ફાલ આવ્યો ઉત્પાદન વ્યવસ્થિત છોડ થયા વ્યવસ્થિત તો આ 2.5 વીઘામાં છે તો કેટલું ઉત્પાદન જે છે મળી શકે અને કેવો ખર્ચ થઈ શકે એ અમારા મિત્રોને કહો એક એકરની અમે વાવેતર કર્યું છે જો વ્યવસ્થિત થઈ શકે વાતાવરણ અનુકૂળ આવે પછી સારો પાક થાય અને સારા ભાવ મળે તો એક એકરની અંદરથી અમને 4-5 લાખ રૂપિયાનું ઉત્પાદન મળી શકે હા બરાબર અને 50-60 હજાર રૂપિયાનો અમારો ખર્ચ થાય બરાબર છે મહેનત જે છે એ અલગ બરાબર અને મહેનત માટે જે છે એ તમે તમારી સાથે જે ભાઈઓ જે છે એ કેટલા ભાઈઓ જે છે આની અંદર કામ કરે છે અને એ ભાઈઓ કેટલા અનુભવી છે અમારી સાથે અમે ખેતી ભાગમાં આપી છે શાકભાજીનો ભાગ તો અમારા ખેડૂતને એ 8 સભ્યો આમાં કામ કરે છે પછી એ લોકો 5-7 વર્ષથી અનુભવ ધરાવે છે શાકભાજીનો અને એ અત્યારે અમારી ભેગા આવ્યા એ પહેલાં બાબરા તાલુકાનું ચાવંડ ને ત્યાં વાવતા હતા બરાબર છે ત્યાં એ લોકો સારું ઉત્પાદન લેતા એને અનુભવ હતો એટલે એ લોકો કે આપણે ટમેટીનું પાક લઈએ અને વર્ષો પહેલાં હું પણ આ ખેતી ટમેટીનું જાતે કરતો હતો બરાબર છે ત્યારે પણ મેં આ ડ્રીપ ઇરિગેશન અને ટેલિફોન પદ્ધતિથી જ ટમેટી બનાવેલી બરાબર છે અને ત્યારે મને સારો લાભ મળ્યો પણ મારે કામ કરવામાં માણસોનો પ્રોબ્લેમ થતા પછી હું શાકભાજી નહોતો વાવતો અત્યારે તમે કયા કયા શાકભાજી ઓલ ઓવર વાવેલા છે અને કેટલું વાવેતર કર્યું અમારા ખેતરની અંદર ટમેટા રીંગણ અને ફુલાવર કોબીના પાક વાવેલા છે કારેલી પણ તમે ટેલિફોન પદ્ધતિથી કરી કારેલી પણ અમે ટેલિફોન પદ્ધતિથી જ બનાવેલી છે બરાબર છે મિત્રો તો આ હતી વાત એ શાકભાજીના પાક અને ખાસ કરીને ટામેટીના પાકની તો મિત્રો જે ભાઈઓને ટામેટીની અંદર કોઈ પ્રશ્ન હોય વધારાના જે છે એ કોઈ દાખલા તરીકે જે આપણે સુકારાનો પ્રશ્ન જે છે કાળી શરમીનો પ્રશ્ન છે કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ જે છે એ અમે કમેન્ટ કરીને જણાવજો અમે તમને જે છે એ જવાબ દેવા આપણા નિષ્ણાંત વૈજ્ઞાનિકોનો જે છે એ નિષ્ણાંતોનો જે છે એ સલાહ લઈ અને ચોક્કસ અમે તમને એનો જવાબ દેવા પ્રયત્ન કરીશું આજે નરેન્દ્રભાઈ આપને સરસ મજાની માહિતી આપી કે ટામેટીનો પાક જે છે એ ઘણો સંવેદનશીલ પાક છે ઘણો બધો જે છે એ કાળજી માગી લેતો ભલે એમાં આવક મળે છે પણ એટલો જ જે છે કાળજી માગી લેતો પાક છે કે એને જે છે એ ધરું ઉછેરથી માંડી અને જે જ્યારે એનું ઉત્પાદન આવે ત્યાં સુધી સતત ને સતત જે છે એ કાળજી રાખવી પડતી હોય છે તો આવી કાળજી જે છે એ મિત્રો તમે પણ આવા ટમેટીના પાકની અંદર એ કરી અને ઉત્પાદન સારું એવું મેળવી શકો છો કોઈને પણ જે છે એ કાંઈ ખેતીને લગતા કાંઈ પ્રશ્નો હોય તો ચોક્કસ કિસાન સફર યુટ્યુબ ચેનલમાં અમારી કિસાન સફર એપ પણ આપેલી છે તો એનો એમાં પણ જે છે એ મિત્રો તમે જઈ અને એની માહિતી તમે એમાં પણ મેળવી શકો છો ખેડૂત મિત્રો નરેન્દ્રભાઈ આપને સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી